વાત કરીએ રુજાન ખંભા દાદી, કારણ કે જે રીતે બજેટની એલોકેશન, બજેટની ફાળવણી કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક યુવા મહિલાઓ બાળકો એમનો પણ એક ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કારણ કે અલ્ટિમેટલી જે પ્રમાણેની પરિસ્થિતિ રિસન્ટ પાસ્ટમાં રાજકીય ક્ષેત્રે સર્જાઈ હતી, ક્યાંક એમ લાગ્યું કે આ સેક્ટર્સ અથવા તો આ લોકોને અથવા તો આ પર્ટિક્યુલર સેગમેન્ટને ક્યાંક દે આર સપોઝ ટુ બી ટેકન કેર ઓફ, એટલે એમની વધારે કાળજી લેવાવી જોઈએ. રુજાન મેડમ, એક એન્ટરપ્રેનર તરીકે અથવા તો એક મહિલા આગેવાન તરીકે હું તમને પૂછીશ કે જે પ્રમાણે ખાસ કરીને ગરીબી રેખાની નીચે અથવા તો જે ખાસ મજૂર વર્ગ છે અથવા તો એવી મહિલાઓ છે એમના માટે ખાસ અહીંયા કાળજી લેવામાં આવી છે, પ્લીઝ હાઇલાઇટ. યા, સૌથી પહેલાં તો બજેટના, એઝ આઈ એમ ઓપનિંગ ધ હોલ થિંગ, આ બજેટ મને જે એઝ યુઝ્યુઅલ હોય બજેટ લાગ્યું, કેમ અન્ડરસ્ટેન્ડ કરાઈશ, કારણ કે હંમેશા બજેટોમાં બહેનો માટેની સરસ સરસ સ્કીમો, યુથ માટેની સરસ સરસ સ્કીમો, સ્ટાર્ટઅપનું હોય બધું હોય, લાસ્ટ યર બી હતું, આ યર બી છે. થોડા એક્ઝામ્પલ્સ આપીશ એટલે યુ વિલ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ. સૌથી પહેલાં તો અગર સ્ટાર્ટઅપ્સ ને યુથની જ વાત કરીએ તો યુથમાં એક તો જોબ જનરેશન છે જે હું પોઝિટિવલી જોઈ રહી છું અને એક સરસ એ લોકોએ કર્યું છે, પણ એ પહેલાં સ્ટાર્ટઅપ માટે 10 કરોડ ફાળવ્યા છે. અને બીજા શું કહેવાય, મને યાદ છે આઈ ક્રિએટ, જે અત્યારે ફરી આઈ ક્રિએટ 2.0 કર્યું, ત્યાં જે બી કર્યું અત્યારે કઈ બાજુ કર્યું, તો અત્યારે ઉદઘાટન કર્યું ને, તો એ લોકોએ હવે એના માટે 10 કરોડ ફાળવ્યા છે. 2011માં બી આઈ ક્રિએટ અહીંયા અમદાવાદમાં ચલાવ્યું હતું અને એના માટે બી કરોડો રૂપિયા, અગર 2011 થી 2017 લો તો કરોડો રૂપિયા અપાયા હતા, પણ ભગવાન જાણે પૈસાનું શું થયું, કારણ કે રિઝલ્ટ નહીં આવ્યા. ખાસ કરીને રોજાન મેડમ, હું પૂછવા માંગીશ કે મહિલા ઉત્કર્ષ માટે, મહિલા માટે તો આંગણવાડી ના, ખાસ કરીને એ કે મિસ મને, એટલે તમે યુથ કહો એટલે મારે યુથ લઈ લેવું પડે. યુથ એટલા માટે કહું છું હું તમને કે એક એ સેગમેન્ટમાં તો બધા જોડાયેલા છે, ખાસ કરીને. સારું, તો હું હવે સીધી મહિલા પર આવી જાઉં, સ્પેશિયલ ફોકસ એની પર, મહિલા પર આવી જાઉં. મહિલાઓ માટે એવું છે કે અનફોર્ચ્યુનેટલી, આમ તો બધું સરસ છે, આપણે કહીશું કે કેટલું બજેટમાં શું વાત છે આપ્યું છે લોકોએ, પણ અનફોર્ચ્યુનેટલી અગર હું પહેલા રિઝલ્ટ ની વાત ચાલુ કરો તો અત્યારે જ થોડા ફિગર્સ આયા છે આપણા સેક્સ રેશિયોના, કે ગુજરાતનો સેક્સ રેશિયો જે કરીબ 2012માં 900 સમથિંગ હતો, 924 કે કંઈક એવો હતો, એ હજી પડીને 854 પર ચાલી ગયો. 2012 થી અહીંયા સુધી આપણે વચ્ચે જેન્ડર બજેટો કર્યા, બહેનો માટે બધી બહુ બધી સહુલિયતો કરી, હું એપ્રિશિએટ કરું છું, થોડી સ્કીમ્સ બહુ જ સારી છે, જે સારી ઇન ટર્મ્સ ઓફ કે લોકો સુધી પૈસા પહોંચે એટલે સારી છે. રુજાન મેડમ, હું તમારી પાસે આવું, પહેલાં હું મહેન્દ્રભાઈને પૂછવા માંગુ. મહેન્દ્રભાઈ, ખાસ કરીને ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન જે